ગાંજાની ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે આરોપીઓ શંકા ન જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો લાવ્યા હતા આ ઘટનામાં પોલીસે ગાંજાનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે સુરતમાં ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે પોલીસના સ્ટાફ ને માહિતી મળી હતી કે ઓડિશા સુરત આવ્યા છે આધારે પોલીસે ગોઠવી સ્ટેશન બહાર આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસેથી આરોપી સુશાંત ઉર્ફે બાદલ સુરેન્દ્ર મુંડુલી નારાયણ વીતી કૃષ્ણા સાહુ તથા રાહુલકુમાર રમેશચંદ્ર સાહુને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસે રહેલી ટ્રોલી બેગ ચેક કરતા તેમાંથી 3 લાખ ની કિંમતનો 30 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી ત્રણ મોબાઈલ ગાંજાનો જથ્થો મળી કુલ 3.32 લાખ ની મત્તા કબજે કરી હતી પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ગાંજાનો જથ્થો ઓડિશાથી એક ઈસમે આપ્યો હતો અને તે સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યા હતા પોલીસને શંકા ન જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો ગાંજાનો જથ્થો આપનાર ઇસમે પૈસા આપવાની લાલચ આપી ટ્રેનમાં આવવા જવાની સુવિધા પણ કરી આપી હતી વધુમાં ત્રણેય આરોપીઓને સુરતમાં ગાંજાની ડિલિવરી માટે પાંચ હજાર રૂપિયા મળવાના હતા

ઉધના સ્ટેશને ઉતારી પાંડેસરા હાઉસિંગમાં રહેતા પ્રશાંતને આપવાનો હતો પોલીસની ભીંસને લીધે મિત્ર બીચુ ઉર્ફે અમર તેમને સ્પષ્ટ સૂચના આપી હતી કે ટિકિટ ભલે સુરતની છે પણ ઉધના સ્ટેશને જ ઉતરી જજો એસઓજીએ આ અંગે ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાવી બીચુ ઉર્ફે અમર અને પ્રશાંતને વોન્ટેડ જાહેર કર્યા છે